દોસ્તો, સ્પર્ધાના આ અર્વાચીન યુગમાં દરેક વ્યક્તિને વધુમાં વધુ સંપત્તિ, આવક કે વધુમાં વધુ માર્ક્સ જોઈએ છે, પણ તે ન મળતા ચિંતા અને નિરાશામાં સરી પડે છે. કેટલીક વખત બોર્ડમાં વિદ્યાર્થી ફેલ થતા આત્મહત્યાના વિચારો આવતા અંતે જીવન ગુમાવે છે. લાંચ, રુશ્વત અને ભ્રષ્ટાચારથી ત્રસ્ત માનવ અંતે ચિંતામાંથી હતાશામાં સરી પડે છે અને માનસિક રોગોનો શિકાર બની જાય છે. દોસ્તો, હું ડૉક્ટર હર્ષદ કામદાર. આવો સમય આવે ત્યારે માણસનું મન હતાશામાં સરી પડે તો કરવું શું? ચલો, આ માટેનો હું એક સુંદર ઉપાય બતાવું છું. દોસ્તો, આવે વખતે તાદામ્ય સાધી તમારા મનનો બોજ હળવો કરી શકાય છે. કેટલાક વ્યક્તિ બીજા જૂથ, સંસ્થા કે વ્યક્તિ સાથે એકરૂપતા એટલે કે તાદામ્ય અનુભવી તણાવ હળવું કરે છે. પોતાને ઓછા માર્ક્સ હોય, પોતાની આવક ઓછી હોય, પણ તેના મિત્રને વધારે માર્ક્સ હોય કે મિત્ર પૈસાદાર હોય, તેની સાથે તાદામ્ય સાધી ગૌરવ અનુભવે છે. તે જ રીતે વ્યક્તિ પોતાની સ્કૂલ, કોલેજ, કુટુંબ, શહેર કે દેશ સાથે તાદામ્ય અનુભવી પોતાની નિષ્ફળતા છુપાવે છે અને મનનો બોજ હલકો કરતો જણાય છે. દાખલા તરીકે, પોતાને ભલે ને માંડ પાસિંગ માર્ક આવ્યા હોય, પણ તેના મિત્રનો બોર્ડમાં નંબર આવ્યો હોય તો તેનું ઉદાહરણ આપી આખી વાત બદલી નાખે છે અને પોતાના મનનો બોજ હળવો કરી નાખે છે. કેટલીક વખત વ્યક્તિ લાંચ, રુશ્વત કે ભ્રષ્ટાચાર સામે લાચાર બની જાય છે અને નિરાશામાં સરી પડે છે. આવે વખતે બધા સાથે એકલે હાથે લડીને જીતનાર સિંઘમ કે રાઉડી રાઠોડના હીરો સાથે તાદામ્ય અનુભવી નિરાશા છુપાવે છે. નબળા કે નિષ્ફળ નેતાઓ પોતાના પક્ષના મુખ્ય હીરો સાથે તાદામ્ય સાધી ખુશ થાય છે. ક્રિકેટમાં ફેલ વ્યક્તિ પોતાનો દેશ ઓસ્ટ્રેલિયા સામે જીતી ગયાનો આનંદ અનુભવી પોતાની નિષ્ફળતા છુપાવે છે. આમ વિવિધ રીતે બીજા સાથે એકરૂપતા સાધી પોતાના મનનો ભાર હળવો કરવાની પ્રક્રિયાને તાદામ્ય કહેવામાં આવે છે. દોસ્તો, આમ મનની આ બચાવ પ્રવૃત્તિ માનવીને હતાશામાં સરી પડતો અટકાવી ફરી પાછો પોતાના લક્ષ્ય પ્રાપ્ત કરવા હિંમત અને હોંસલો આપે છે. આ બચાવ પ્રવૃત્તિ આપ પણ ઉપયોગમાં લઈ શકો છો, પણ યાદ રાખો, આ તમારા લક્ષ્ય પ્રાપ્તિનો ઉકેલ નથી, પરંતુ તે સમય પૂરતું હતાશામાંથી બચી મન પાછું લક્ષ્ય પ્રાપ્તિ માટે તૈયાર થઈ જાય છે. દોસ્તો, તમને જો મારી આ વિડિયો ગમી હોય તો તેને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં.